हेलो स्टूडेंट, गुड मॉर्निंग एंड वेलकम टू माय लाइव क्लास। केम छो विद्यार्थी मित्रों, मजामा। तो तमे कही रहा था कि ग्रामर ना टॉपिक ने बात करिए, तो तमारा माके आज होली फेर नो ग्रामर लेने आपणे आवी गया छे। आज आपणे ग्रामर नी प्रेक्टिस करीशुं, बराबर छे। आज आपणे शेनी प्रेक्टिस करवाना छे? ग्रामर नी। तो ग्रामर मां आपणे वन बाय वन आपणे ग्रामर जोईशुं। અને આ જે ગ્રામર છે એ બેસ્ટમાં બેસ્ટ ગ્રામર છે। આટલું ગ્રામર તમે ધીમે ધીમે આટલું ગ્રામર જો તમે શીખી લેશો તો તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી। પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય ગ્રામર રિલેટેડ તો તમને 100% આવડશે, આવડશે અને આવડશે। એક વર્ક બુકનું ગ્રામર હતું અને બીજા નંબરની વાત કરીએ તો આ ઓલે કે એટલે વર્ક બુકનું ગ્રામર ને બધું તો આપણે ફિનિશ કરી દીધું છે, બરાબર। હવે એની ક્યારેક રિવિઝન ટેસ્ટ પણ વચ્ચે વચ્ચે ગોઠવતો જઈશ, વર્કબુકની રિવિઝન ટેસ્ટ, બરાબર। એમાં જે ગ્રામરનું પોર્શન છે એ પણ રિવિઝન ટેસ્ટ લઈશું આપણે। હવે અત્યારે વાત કરીએ તો પહેલું ચેપ્ટર આવ્યું છે કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ્સ, બરાબર। અને આપણે જે ગૂગલ મીટની લિંક છે એમાં બધા જણ જોડાતા રહેજો, બરાબર છે। હવે આગળ વાત કરીએ તો કાઉન્ટેબલ છે એન્ડ અનકાઉન્ટેબલ છે। તો કાઉન્ટેબલ કોને કહેવાય? તો જો એક શબ્દ છે કાઉન્ટ, કાઉન્ટ એટલે તમને ખ્યાલ છે, કાઉન્ટ એટલે શું થાય? કાઉન્ટ એટલે ગણવું, કાઉન્ટ એટલે ગણવું। અને અનકાઉન્ટ, બરાબર, કાઉન્ટ એટલે ગણવું, તેનું વિરોધી કે જે ગણી શકાય નહીં એવું, તો અનકાઉન્ટેબલ। તો કાઉન્ટેબલનું વિરોધી શું થાય? અનકાઉન્ટેબલ એટલે કે ગણી ન શકાય તેવું। હવે આપણને પ્રશ્ન થાય કે આ ગણી શકાય ને ના ગણી શકાય શેની વાત કરું છું? તો વિદ્યાર્થી મિત્રો, એવી વસ્તુ જેને સબસ્ટન્સ કહીએ, એવા સબસ્ટન્સ એટલે કે એવા પદાર્થો, બરાબર, જેને આપણે ગણી શકાતા નથી તો એને આપણે અનકાઉન્ટેબલમાં લઈશું। અને જે અને એવી વસ્તુઓ જે છે એવા સબસ્ટન્સ છે કે જેને આપણે ગણી શકીએ છીએ તો એને આપણે કાઉન્ટેબલ કહીશું, બરાબર, ખ્યાલ આવે? જોઈએ આપણે કાઉન્ટેબલ એટલે કહીએ કે ચલો પહેલા કાઉન્ટેબલની ડેફિનેશન શું છે? થિંગ્સ વી કેન કાઉન્ટ આર કોલ્ડ કાઉન્ટેબલ। પછી અનકાઉન્ટેબલ માટે થિંગ્સ વી કેન નોટ કાઉન્ટ આર કોલ્ડ અનકાઉન્ટેબલ। એટલે કે જે થિંગ્સને આપણે જે વસ્તુઓને આપણે ગણી શકીએ છીએ, થિંગ્સ વી કેન કાઉન્ટ આર કોલ્ડ, જેને ગણી શકીએ છીએ એને શું કહેવાશે? કાઉન્ટેબલ। એને ધ થિંગ્સ વી કેન નોટ કાઉન્ટ આર કોલ્ડ, જેને ગણી શકતા નથી એને શું કહીશું? અનકાઉન્ટેબલ। હવે હું તમને એવું કહું કે એક થેલી દૂધની એવું હું તમને કહું તો એ કાઉન્ટેબલ કહેવાય। હું એમ કહું કે ભાઈ પાંચ દૂધની, મને દૂધની પાંચ થેલી આપો, બરાબર, તો એ જે દૂધની પાંચ થેલી છે તો એ કાઉન્ટેબલ કહેવાશે। પરંતુ હું એમ કહું કે એક લીટર દૂધ આપો તો એ કાઉન્ટેબલ કહેવાશે નહીં, કારણ કે દૂધને ગણી શકાતું નથી। પરંતુ એ જ દૂધને તમે થેલીની અંદર પેક કરો અથવા તો બોટલની અંદર પેક કરો તો એ જે બોટલ્સ છે એ શું કહેવાશે? કાઉન્ટેબલ કહેવાશે। એ જે થેલી છે એ થેલી એ કાઉન્ટેબલ કહેવાશે, બરાબર। પરંતુ તમે જે જે થેલી લાયા, બરાબર, એને તમે કોઈ વાસણની અંદર કાઢો ત્યારે જે દૂધની સ્થિતિ છે એ કેવી કહેવાશે? અનકાઉન્ટેબલ કહેવાશે। હવે આ માર્કર છે મારી પાસે, બરાબર, આ માર્કર મારા માટે કાઉન્ટેબલ છે, આ માર્કર જે છે એ મારા માટે કાઉન્ટેબલ નામ કહેવાય, તો હું કહી શકું એક માર્કર, બરાબર છે। પછી હું કહી શકું એક માર્કર અથવા તો મારી પાસે કેટલી માર્કર છે? તો મારી પાસે બે માર્કર છે,
બરાબર તો અકાઉન્ટેબલ પરંતુ આ માર્કર ની અંદર જે ઇંક છે માર્કર ની અંદર ઇંક છે એ કેવી છે એ અનકાઉન્ટેબલ છે એ કેવી છે એ અનકાઉન્ટેબલ છે જેને આપણે ગણી શકાતી નથી તો ખબર પડી ગઈ એવી વસ્તુ જેને આપણે ગણી શકાતી નથી બરોબર જેને આપણે કિલોમાં લીટરમાં એ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ તો એ બધી વસ્તુઓ કેવી હશે કાઉન્ટેબલ બરાબર હવે હું એક એક વસ્તુના નામ બોલું તો તમારે કહેવાનું છે કાઉન્ટેબલ છે કે નહીં તો પહેલા નંબરમાં જોઈએ તો ટ્યુબલાઇટ્સ તો શું આવશે બરાબર કાઉન્ટેબલ બેન્ચીસ તો કેવું શેમાં આવશે કાઉન્ટેબલ ઓકે ख्याल आ रही है काउंटेबल कौन है की भाई ओके यस अबे हूँ एम को कि वाटर એટલે કે પાણી તો શું આવશે અનકાઉન્ટેબલ અને હું એમ કહું કે પાણીની બોટલ મને એક બોટલ મને પાણીની એક બોટલ આપો તો એક બોટલ એ શું કાઉન્ટેબલ બરાબર ખ્યાલ આવી ગયો તમને હવે હું તમને એક એક શબ્દ હું કહેતો જઈશ બરાબર તમારે કહેવાનું છે કે કાઉન્ટેબલ છે કે નહીં તો જો કાઉન્ટેબલ છે ને એ એની વાત કરી લઈએ જો અંદર એક્ઝામ્પલ આપણને આપેલા કયા છે તો બ્રેડ છે નેમ ઓફ સબસ્ટન્સ બરાબર તો કયા કયા કાઉન્ટેબલ છે અને નહીં એ તમારે મને કહેવાનું છે બરાબર તો પહેલા નંબરમાં બ્રેડ છે બ્રેડ તો આપણે કહી શકીએ એક અથવા બે પીસ એ રીતે આપણે કાઉન્ટ કરી શકીએ કાઉન્ટેબલ કહી શકાય પછી બિયર પછી ક્રોધ બરાબર ક્લોથ છે એને કાઉન્ટ કરી શકાય બરાબર કેટલા શર્ટ છે 5 શર્ટ છે 10 શર્ટ છે એને તમે કાઉન્ટ કરી શકો ઓકે પછી છે કોફી કોફીને આપણે કાઉન્ટ કરી શકતા નથી એને મેઝર કરી શકાય યાદ રાખો કાઉન્ટેબલ એટલે કેવી વસ્તુ જેને તમે ગણી શકો છો જેને તમે શું કરો છો 1 2 3 4 5 એ રીતે તમે ગણી શકો છો અને અનકાઉન્ટેબલ એટલે કેવી વસ્તુ હોય કે જેને તમે ગણી શકતા નથી અનકાઉન્ટેબલ એટલે કેવી વસ્તુ કે જેને તમે ગણી નથી શકતા જેને તમે માપી શકો બરાબર જેને તમે શું કરો છો ગણી શકતા નથી જેને તમે શું કરી શકો છો માપી શકો છો બરાબર એટલે એને અનકાઉન્ટેબલ જેમ કે હાઈટ છે તો હાઈટ ને તમે માપી શકો છો બરાબર ગણતરી કરવા જાવ તો 6 ફૂટ 7 ફૂટ એ રીતે તમે માપી શકો છો બાકી એ કાઉન્ટેબલ નામ કહી શકાય ને કાઉન્ટેબલ એટલે કે ગણતરી કરવી જેને 1 2 3 4 એ રીતે તમે ગણતરી કરી શકો છો બરાબર તમારા જે હાઈટ નું ગ્રોથ છે હાઈટ નું વધવું એ કેવું કહેવાય અનકાઉન્ટેબલ કહેવાય ખ્યાલ આવે તમારો ગુસ્સો એ અનકાઉન્ટેબલ કહેવાય બરાબર છે તમારી ખુશી એટલે કે તમારો જે આનંદ છે તો આનંદની ક્રિયા છે એ અનકાઉન્ટેબલ કહેવાય એટલે કે એવી જે ક્રિયા છે બરાબર સમજો કે તમારા ઇમોશન્સ તમારી જે લાગણીઓ છે તમારા જે ઇમોશન્સ છે એ પણ શેમાં આવશે અનકાઉન્ટેબલ આવશે એ આપણે કાઉન્ટ કરી શકતા નથી ખ્યાલ આવી ગયો જેમ કે કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય તો તમે પછી ડોક્ટર એનું બ્લડ પ્રેશર માપતો હોય છે એ વખતે બ્લડ પ્રેશર બરાબર તો બ્લડ પ્રેશર એની આ કહેવાય તો અનકાઉન્ટેબલ હા એનું તમને આંકડો મળી જાય કે આનાથી આનાની વચ્ચે જેમ કે દૂધને પણ આપણે લીટરથી માપી શકીએ છીએ બરાબર બટ એને માપી શકાય છે અને ગણી શકાતું નથી તો જેને માપી શકાય છે જેને ગણી શકાતું નથી એ વસ્તુને કેવી કહેવાય છે અનકાઉન્ટેબલ અનકાઉન્ટેબલ એટલે માપી શકાય અને કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવું આ વસ્તુ યાદ રાખજો એટલે શું છે કે જે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ ડિફરન્સ તમને કરેક્ટલી માઇન્ડમાં આરામથી બેસી છે જેમ કે ગુસ્સો છે પછી આનંદ છે શોક છે બરાબર ચિંતા જે આપણે કહેતા હોય ઓકે ખ્યાલ આવે સારો મૂડ ખરાબ મૂડ એ બધું શું છે તે બધું અનકાઉન્ટેબલ નામમાં આવે જેને આપણે ગણી શકતા નથી હવે આપણી આસપાસ હવા રહેલી છે તો હવા અનકાઉન્ટેબલ સૂર્યપ્રકાશ અનકાઉન્ટેબલ આ લાઈટનું અજવાળું બરાબર એ શું કહેવાય એ બધું અનકાઉન્ટેબલ કહેવાય જેને આપણે ફીલ કરી શકીએ બીજી વસ્તુ શેમાં આવશે અનકાઉન્ટેબલમાં બીજી કઈ વસ્તુ આવશે કે જેને આપણે ફીલ કરી શકીએ છીએ જેને ગણી શકતા નથી એને આપણે શું કહીએ છીએ આપણે અનકાઉન્ટેબલ કહીએ છીએ જેમ કે તાવ આવે છે તમને તો તાવને આપણે ફીલ કરી શકીએ છીએ એક તાવ બે તાવ ચાર તાવ એવું નથી કહેતા
આપણે ફીલ કરીએ છીએ, પછી ભલે તમે થર્મોમીટરથી માપો છો એ વાત અલગ છે, બટ એને શું કહેવાય તાવ આવે એ પણ સેમાં આવશે, અનકાઉન્ટેબલ ખ્યાલ આવે. ઓકે, પછી બીજી વાત કરીએ કે તમને અમુક વખત ખુશી થતી હોય, અમુક વખતે ગુસ્સો આવતો હોય, અમુક વખતે ભૂખ લાગતી હોય, બરાબર? તો આ બધી ક્રિયા છે એ શું કહેવાય, પછી તરસ છે, તો આ બધી જે ક્રિયા છે બરાબર એ બધી શેમાં આવશે, અનકાઉન્ટેબલમાં આવશે. પછી આપણે કહેતા હોય લગેજ, લગેજ એટલે સામાન, તો લગેજ એ શેમાં આવશે, આપણે એક સામાન બે સામાન એવું નથી કહેતા, એટલે ઘણા બધા સામાન હોય, ઘણી બધી વસ્તુઓનું એક ગ્રુપ હોય, ઘણી બધી વસ્તુઓનું એક ગ્રુપ હોય, બરાબર? એને આપણે ગણી ના શકીએ. ધારો કે અહીંયા એક સામાનનું પોટલું પડ્યું હોય, ઘણા બધા સામાન હોય, તો બધા સામાન ભેગા થયા હોય તો એને કાઉન્ટેબલ ના કહી શકાય, એને અનકાઉન્ટેબલ કહેવાય. કારણ કે બધું કેવું છે, ભેગું છે. અલગ અલગ હોય તો તમે કહી શકો ભાઈ ચાર બરણી છે, બરાબર, કે પાંચ બરણી છે, ચાર ચમચી છે, પણ જો બધું ભેગું હોય તો એને શું કહેવાય, અનકાઉન્ટેબલ કહેવાય. બરાબર, ખ્યાલ આવી ગયો? તો તમારી જોડે કોઈ વાસણ હોય ચાર ચમચી, પરંતુ ઘરના બધા જ વાસણો તમે ભેગા કરી દીધા હોય તો એ પછી કેવા બની જાય, અનકાઉન્ટેબલ બની જાય. હવે તો આની અંદર કયા કયા છે, બેગેજ એટલે કે સામાન, પછી ડેમેજ એટલે કે કોઈ ઈજા થવી, બરાબર, વાગવું આપણને, બરાબર, તો એ શું કહેવાશે, અનકાઉન્ટેબલ કહેવાશે. ફર્નિચર, ફર્નિચર શું કહેવાશે, અનકાઉન્ટેબલ કહેવાશે. ઓકે, ફર્નિચર એ શું કહેવાય, અનકાઉન્ટેબલ, બરાબર. એક ફર્નિચર બે ફર્નિચર એવું તમે ભૂલી શકતા નથી, જેના તમે કોન્ફિડન્ટલી કહી શકો એક બે, તો એ બધા શું કહેવાય, કાઉન્ટેબલ કહેવાય. પછી હેર, માથાના વાળ, એ પણ ખબર છે અનકાઉન્ટેબલ કહેવાય, માથાના વાળ અનકાઉન્ટેબલ કહેવાય, બરાબર, યાદ રાખજો. પરંતુ સમજો કે કોઈ માથાની અંદર ટાળ પડી ગયો કોઈને અને ખાલી બે વાળ આવે માથામાં, એ વખતે એના વાળ જે છે એ કાઉન્ટેબલ કહેવાય, બરાબર. અથવા તો એવું કીધું હોય કે આના માથામાં બે વાળ સફેદ છે, આના માથામાં બે વાળ સફેદ છે, તો એ વખતે વાળ છે એ કાઉન્ટેબલ કહેવાય. મારે કારણ કે તમે કહો છો કેટલા, તો ગણતરી કરો છો કે કેટલા વાળ છે, કોઈ બે વાળ, ખ્યાલ આવે? ઓકે, તો એ વખતે શું કહેવાશે, કાઉન્ટેબલ કહેવાશે. બીજી વાત કરીએ આગળ છે ન્યૂઝ, ન્યૂઝ પણ શું કહેવાય, અનકાઉન્ટેબલ કહેવાય. સમાચાર છે એને આપણે માપે, આપણે ગણી શકતા નથી, એક સમાચાર બે સમાચાર એવું કહી શકતા નથી. પાર્કિંગ એ શું કહેવાય, પાર્કિંગ એટલે ક્રિયા દર્શાવ, પણ ક્રિયા મેં તમને કીધું કોઈ પણ ક્રિયા હોય, લખવું, વાંચવું, દોડવું, રમવું, જાગવું, ઉઠવું, તો જે બી ક્રિયા છે એ ક્રિયા પણ શેમાં આવશે, તો એ બધી જ ક્રિયા શેમાં આવે છે, અનકાઉન્ટેબલ નાઉનમાં આવશે. રમીશ, કચરો જે છે, શોપિંગ, શોપિંગ કરવા એ તો ક્રિયા છે, એ ક્રિયા પણ શેમાં આવે, અનકાઉન્ટેબલ આવે, એ ક્રિયા ગણી શકાતી નથી. પછી વેધર, વેધર પણ શેમાં આવશે, અનકાઉન્ટેબલ આવે. તો કીધું ને વિદ્યાર્થી મિત્રો, જેને માપી શકાય છે, જેને તમે ખાલી માપી શકો છો, એવી વસ્તુ કે જેને તમે માપી શકો છો એ બધી વસ્તુ શેમાં આવશે, અનકાઉન્ટેબલમાં આવશે. અને જેને તમે માપી શકતા નથી પરંતુ જેને તમે ગણી શકો છો, જેને તમે ગણી શકો છો એ શું કહેવાશે, એ શું કહેવાશે, કાઉન્ટેબલ, કે જેને આપણે ગણી શકીએ. આ મારો હાથ છે, મારા હાથમાં કેટલી આંગળી છે? હવે તમે કહેશો કે આ આ અંગૂઠા સાથે આપણે કહીએ તો ટોટલ કેટલી કહેવાય, તો 10 છે. આંગળીઓ છે એને ગણી શકીએ છીએ, કાઉન્ટેબલ છે, બરાબર, ખ્યાલ આવે? પરંતુ આ જ આંગળીની અંદર, શરીરની અંદર જે બ્લડ છે, એ બ્લડ કેવું કહેવાય, આપણા માટે અનકાઉન્ટેબલ કહેવાય. ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, કે હું કોને અનકાઉન્ટેબલ કહી શકું અને કોને કાઉન્ટેબલ કહી શકું. હવે તમારો કોન્સેપ્ટ પાકો થઈ ગયો છે એવું હું માનું છું. તો એક કામ કરો, તમે મોટે તમને ટાઈમ આપું છું, એક મિનિટનો ટાઈમ આપું છું, બરાબર. તમે એક કાગળ છે, એક રફ કાગળ લો અથવા તો કોઈ બી નોટના પાછળના પેજ, તમે બુકનો સહારો લેવાનો નથી, તમારે બુકનો સહારો લેવાનો નથી, તમારી જાતે વિચારીને પાંચ કાઉન્ટેબલ અને પાંચ અનકાઉન્ટેબલ વસ્તુનું લિસ્ટ બનાવો, પાંચ કાઉન્ટેબલ અને પાંચ અનકાઉન્ટેબલ વસ્તુનું લિસ્ટ બનાવો, કે જેને ગણી શકાય એવી પાંચ અને જેને ગણી શકાતી નથી, જેને ફક્ત માપી શકાય એવી પાંચ વસ્તુઓનો લિસ્ટ તમે બનાવો. તમારી પાસે બે મિનિટનો સમય છે,
फटाफट बनावानुं स्टार्ट करो, का तो पाछळना पेजे का तो एक कागळमां तमे आ पांच पांच लिस्ट पांच पांच नाम तैयार करो फटाफट, पांच काउंटेबल अने पांच अनकाउंटेबल। तमने एक मिनिटनो समय आपुं छुं, बराबर एक मिनिटनी अंदर जेटला लखाय एटला तमे लखो। चलो फटाफट योर टाइम स्टार्ट नाउ। ओके लखी नाखी से तमे हवे आपणे टाइटल मारवानुं छे। आगळ काउंटेबल नाउन्स अने एनी डेफिनेशन जोवानी छे, तो टाइटल मारो काउंटेबल नाउन। तो लखीशुं अहींया थिंग्स थिंग्स वी कैन काउंट are called things we can count, are called countable nouns, countable nouns। Okay, अभी definition दे, things we can count are called countable nouns, अपने definition आपे लिए छे, बराबर। और બીજું શું લખ્યું અહીં આગળ લખી દે કે ઓર શું કહી શકીએ કાઉન્ટેબલ્સ ઓર કાઉન્ટેબલ્સ, અને તમે કાઉન્ટેબલ નાઉન્સ કહી શકો અથવા તો કાઉન્ટેબલ્સ કહી શકો, બરાબર ખ્યાલ આવી ગયો। તો અહીંયા આગળ આપણે કાઉન્ટેબલ નાઉન યાદ રાખવાનું, થિંગ્સ એટલે કે વસ્તુ, વી કેન કાઉન્ટ કે જે વી કેન કાઉન્ટ એટલે કે આપણે ગણી શકીએ, આર કોલ્ડ એટલે કે તે કહેવાય છે કાઉન્ટેબલ નાઉન, બરાબર એટલે કે એવી વસ્તુ જેને ગણી શકીએ છીએ એને આપણે કાઉન્ટેબલ નાઉન કહીએ છીએ। તો એક્ઝામ્પલ ની અંદર ભી તે એક્ઝામ્પલ આપણને આપેલા છે, તો બુક છે પછી ટ્રી છે, બરાબર બુક ટ્રી પછી એનિમલ, બરાબર આ બધી જે વસ્તુઓ છે બુક છે ટ્રી છે એનિમલ પેન્સિલ છે આ બધી વસ્તુઓ શું થાય છે ગણી શકાય છે, પેન પેન્સિલ ટ્રી એનિમલ બુક આ બધું આપણે ગણી શકીએ છીએ એટલે કાઉન્ટેબલ નાઉન કહેવાય। ઓકે હવે અનકાઉન્ટેબલ નાઉન ની ડેફિનેશન લખીએ, તો સેકન્ડ નંબરમાં આવશે અનકાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન। તો અહીંયા લખી શકાય થિંગ્સ વી કેન નોટ કાઉન્ટ આર કોલ્ડ આર કોલ્ડ લખી અનકાઉન્ટેબલ નાઉન,
uncomfortable now. Or uncomfortable. Things we cannot count are called uncountable nouns or uncountable. એટલે કે જે વસ્તુઓ કે જેને આપણે ગણી શકતા નથી એને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય અથવા તો અનકાઉન્ટેબલ કહેવાય. અનકાઉન્ટેબલ એટલે અગણ્ય. હવે તો જોઈએ આપણે એક્ઝામ્પલમાં ઇંક, વોટર, ઓકે, વૂલ એટલે કે લાકડું, તો આ બધું શું કહેવાય? આ બધું કહેવાય અનકાઉન્ટેબલ કહી શકાય. ઓકે, લખી નાખો આટલું. હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં કાઉન્ટેબલ નામ, કાઉન્ટેબલ્સ એન્ડ અનકાઉન્ટેબલ્સ, ની વ્યાખ્યા તૈયાર કરવી અને ત્રણ વાર લખવી. હોમવર્કમાં કાઉન્ટેબલ્સ અને અનકાઉન્ટેબલ્સ ની વ્યાખ્યા તમારે તૈયાર કરવાની છે અને ત્રણ વખત લખવાની. આ ડેફિનેશન છે એટલે અહીંયાથી આટલે સુધી ડેફિનેશન તૈયાર કરવાની એક્ઝામ્પલ સાથે, અને અહીંયા ડેફિનેશન એક્ઝામ્પલ સાથે તૈયાર કરવાની, અને તમારે કેટલી વાર લખવાની? ત્રણ વાર. હવે તમને એવો પ્રશ્ન થાય શેમાં લખવાની, તો હોમવર્કની નોટબુકમાં લખવાની. શેમાં લખવાની છે? હોમવર્કની નોટબુકમાં લખવાની. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. આગળ આપણે જોઈશું નેક્સ્ટ 39 નંબરના લેક્ચરમાં જોઈશું. અસ્તુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.